છોટાઉદેપુર માં છેવાડાના તાલુકાની ગણના થાય છે એવા કવાંટ તાલુકામાં 100થી વધુ ગામો આવેલા છે। આદિવાસી વિસ્તાર હોવાથી લોકો મોટી સંખ્યામાં કામ માટે મામલતદાર કચેરી પર આવે છે। કવાંટ મામલતદાર કચેરીમાં ફાયર સેફટીને બે બોટલ છે, જેમાં 15/1/2022 ની રોજ બોટલ ભરવામાં આવી હતી અને એક્સપાયરી ડેટ 14 જાન્યુઆરી 2023 ના રોજ પૂરી થઈ ગઈ છે। આ પરિસ્થિતિમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? તાલુકાની સૌથી મોટી કચેરીમાં જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે ક્યારેય પણ દુર્ઘટના થઈ શકે છે, તેમજ આદિવાસી વિસ્તારમાં અધિકારીઓ કચેરીમાં મળતા પણ નથી હોતા તેવું પણ સ્થાનિકોનું કહેવું છે।